नमस्कार मित्रों, आज पांचमा प्रकरण धोरण 10 भारतनो विज्ञान ने टेक्नोलॉजी वारसो एम पहला वीडियो में आप जो थे। हवे आ बीजा वीडियो की बात करिए तो भारते विज्ञान क्षेत्र विश्व ने अनेरी भेट आपेली आजनु जे गणित है आजनो जो मोटा भागनो दुनिया व्यवहार थाय गणित शोध पण भारत में थयेली छे। એટલે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન તો ગણિતમાં દુનિયા જે મોટા ભાગનો વ્યવહાર જે કરે છે મોટા ભાગનો વ્યવહાર એની જે શોધ અને સંશોધનો થયા છે મોટા ભાગના ભારતમાં થયા છે। શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, બીજગણિતની, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત આ બધાનું સંશોધન ભારતમાં થયેલું છે। શૂન્યની શોધ જે આર્યભટ્ટે કરેલી છે, આંકડા પાછળ શૂન્ય લખવાની શરૂઆત પણ ભારતમાં કરેલી છે અને એ પ્રક્રિયાના શોધક હતા ગુત્સમદ। આ ગુત્સમદે એકની પાછળ આંકડાની પાછળ ઝીરો લગાવવાની પ્રક્રિયાની શરૂઆત ગુત્સમદે કરેલી છે, એ ઋષિ હતા। જે પ્રાચીન સમયના જે ગણિતજ્ઞો હતા, જે ગણિતના વિદ્વાનો હતા, એ બધા વિદ્વાનો ગણિતમાં એટલા બધા સંશોધન કર્યા હતા કે આજે વિશ્વ એનો ઉપયોગ કરી રહ્યું છે। એકની પાછળ 53 શૂન્ય મૂકી શકાય એવી સંખ્યાનો ઉલ્લેખ પણ ભારતમાં કરેલો છે। 53 જેટલા શૂન્ય પાછળ મૂકીને જે સંખ્યા બને એ સંખ્યાની જે નિર્ધારિત એ ભારતમાં થયેલી છે। આજે આપણે લગભગ 5, 7 કે 10 શૂન્યનો ઉપયોગ કરતા છે, પરંતુ ભારતમાં એવી નિર્ધારિત કરેલી સંખ્યાઓ એકની પાછળ 53 શૂન્ય મૂકી શકાય એનું નિર્ધારણ પણ ભારતમાં ભારતના ગણિત શાસ્ત્રીઓએ કરેલી છે। પ્રાચીન સમયની આપણી સંસ્કૃતિ, હડપ્પાની સંસ્કૃતિ, મોહેંજોદડોની સંસ્કૃતિ, આ સંસ્કૃતિમાં તોલમાપના જે સાધનો છે એ સાધનોમાં પણ દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે અને એ દશાંશ પદ્ધતિનો ઉપયોગ એટલે પ્રાચીન સમયમાં ભારતે વિશ્વને અનેરી ભેટ તો આપેલી છે। ભારતના એવા જ બીજા ગણિત શાસ્ત્રી હતા ભાસ્કરાચાર્ય, અને આ ભાસ્કરાચાર્યએ 1150માં, ઈસવીસન 1150માં એમને ગ્રંથ લખ્યો લીલાવતી ગણિત, ઉપરાંત બીજ ગણિત, આ બે ગ્રંથો લખ્યા હતા જે ગણિતના સંદર્ભમાં હતા। ભાસ્કરાચાર્યએ સરવાળા, બાદબાકી એના વિશે પણ સંશોધનો કર્યા છે। એનાથી પણ આગળ બ્રહ્મગુપ્ત નામના ગણિતશાસ્ત્રી હતા, એ બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો બતાવ્યા છે। ઉપરાંત આપસ્તંભ નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણમિતિનો ઉલ્લેખ કર્યો છે પોતાના સુલ્વ સૂત્રમાં, ત્રિકોણમિતિનો ઉલ્લેખ કર્યો છે। તો આ ત્રિકોણમિતિનો ઉલ્લેખ કરીને એમણે શું કર્યું, તો જે યજ્ઞ કરવાની જે વેદી હતી એ વેદીનું પ્રમાણ નિશ્ચિત કરવા માટે એમણે સુલ્વ સૂત્રોમાં ત્રિકોણમિતિનો ઉલ્લેખ કર્યો છે, એ આપસ્તંભે, એટલે ત્રિકોણમિતિની શરૂઆત પણ ભારતમાં થયેલી છે। એટલે આ બધા ગણિતશાસ્ત્રીઓ હતા, એમાં સૌથી મહત્ત્વનો ગણિતશાસ્ત્રી હતો આર્યભટ્ટ। આ આર્યભટ્ટે લખેલું ગણિતનું પુસ્તક આર્યભટ્ટિયમ એ સૌથી મહત્ત્વનું અને આજના ગણિતમાં પ્રમાણભૂત માનવામાં આવે છે। વિશ્વમાં આજે પાઈની જે કિંમત છે, જેને આપણે 22/7 કહીએ, 3.14 કહીએ છીએ, એ 22/7 પાઈની કિંમત એ આર્યભટ્ટના આર્યભટ્ટિયમ નામના પુસ્તકમાં એનો ઉલ્લેખ છે। એ ઉપરાંત આર્યભટ્ટે ગોળકનો પરિઘ, વ્યાસનો ગુણોત્તર એને દર્શાવતો જે પાઈ છે એ પાઈ પણ એમને ઉલ્લેખ કરેલો છે। ઉપરાંત ભાગાકારની આધુનિક પદ્ધતિ એ શોધાઈ, ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ અને જુદી જુદી જે પદ્ધતિઓ હતી ગણિતને શાસ્ત્રને લગતી તે, અને અષ્ટાંગ પદ્ધતિ, આ બધાનો ઉલ્લેખ એમણે આર્યભટ્ટે કરેલો છે। એટલે આર્યભટ્ટે ગણિતમાં અનેરી શોધ અને સંશોધન કર્યા, અને એટલા સંશોધન બીજા કોઈ ગણિતશાસ્ત્રીએ કર્યા નથી। એટલે ગણિતશાસ્ત્રમાં વિકાસ જો આજે થયો હોય, આધુનિક વિકાસ થયો હોય, તો આર્યભટ્ટને આભારી છે, અને એટલે જ એમને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। એ ઉપરાંત એમણે એક બીજું પુસ્તક લખ્યું 10 ગીતિકા, એ પણ ગ્રંથ લખ્યો છે।
आर्य सिद्धांत ये पण एमने ग्रंथ लख्यो छे। ज्योतिष शास्त्रना मूळ सिद्धांतो पण एमने रच्या छे। एटले आर्यभट्ट ए गणित शास्त्रना पिता छे। उपरांत आर्यभट्टे रेखागणित अंकगणित रेखागणितना प्रश्नों अने एनो उकेल आ पण एमने संशोधन कर्या छे। गणित शास्त्रों में प्राचीन समय ऋषि मुनियो था जो गणित शास्त्रीओ था एम बौद्धायन आपस्तम कात्यायन भास्कराचार्य और ब्रह्मगुप्त आ गणित शास्त्रीओ भारत गणित ना विकास में गणित शास्त्र विकास में सौथी महत्व भाग भजवे। ए उपरांत के अन्य विज्ञानी विज्ञान पर विकास पम्य थू। प्राचीन समय में खाली गणित नो विकास नो ए सीवाय पण जेम के प्रजनन शास्त्र आ प्रजनन शास्त्र की जो शुरुआत करी थी एम जो शोध और संशोधनों थया ए ब्राभव्य पांचाल एमने संशोधन कर्या। उपरांत चिकित्सा संग्रह ए पुस्तक की रचना करी चक्रपाणी दत्त। उपरांत कामसूत्र ए वात्सायन मुनि एनी रचना करी। वृक्ष आयुर्वेद की रचना करी महामुनि पराशरे। आजना आपणे 21मी मार्च जेने आपणे योग दिवस कहीए छीए अने ए योग दिवस 21मी मे ए योग दिवस योगनी शरूआत करनार आपणा महर्षि हता पतंजलि ए योगशास्त्रे एमणे लख्युं छे। यत्र सर्वस्व ए महर्षि भारद्वाजे लखेलुं छे अने सकमुनिए कालगणना नामनु पुस्तक लख्यू। तो आ बधा विज्ञान क्षेत्रना एक महत्वना ग्रंथो हता कि जेना द्वारा भारतनु विज्ञान अने टेक्नोलॉजी विश्वमां प्रख्यात हतुं। भारतमां सौथी महत्वनुं हतुं खगोळशास्त्र खगोळशास्त्र अने ज्योतिषशास्त्र। खगोळशास्त्र ए बधा ग्रंथोमां प्राचीन ग्रंथ मानवामां आवे छे। खगोळशास्त्र ने लगता जे ग्रंथों से मोटा भागना भारत में लखाया है। तो आ खगोळशास्त्र में छे शू? तो खगोळशास्त्र में अवकाशी ग्रहों अने ग्रहों एनी गति अवकाशी नक्षत्रों आकाशी पदार्थों एनी गणतरी आ बधु खगोळशास्त्र में है। तो भारत में खगोळशास्त्र की साथ साथ ज्योतिषशास्त्र विकास थयो छे। कारण कि ज्योतिषशास्त्र एक ग्रहों पर थी फल केव मळशे ए दर्शावे। ज्योतिषशास्त्र में एनाथी फलित थतु आपने खबर पड़े। भारते अवकाश में छोड़ेलो उपग्रह पहलो उपग्रह एनु नाम पण अपना एवं खगोळशास्त्री एवं आर्यभट्टना नामे छे। एटले आर्यभट्ट ए आपणो प्रथम उपग्रह छोड़ायेलो भारतनो एनु नाम हती। एनु योगदान आर्यभट्टनु महत्वनु हतु एटले एमणे साबित कर्यु हतु कि पृथ्वी पोतानी धरी पर फरे छे। पृथ्वी पोतानी धरी पर फरे छे एवं साबित करनार हता आर्यभट्ट। उपरांत चंद्रग्रहण माटेनु कारण पण एमणे शोध्यु हतु कि पृथ्वीनो परछायो चंद्र पर पड़े छे। आ सिद्धांतो आ साबित करनार ए आर्यभट्ट हता। एटले विद्वानो एमने अजरभर कहता अजरभर तरीके एमने संबोधता हता। ए उपरांत खगोळवेता में खगोळशास्त्रीओ में ब्रह्मगुप्त आ ब्रह्मगुप्त ब्रह्म सिद्धांत आप्यो। ए ब्रह्मगुप्ते सौथी महत्वनो सिद्धांत गुरुत्वाकर्षणनो नियम आप्यो। आपणे न्यूटन ने मानी छे पण एनी पहला ब्रह्मगुप्ते गुरुत्वाकर्षणनो नियम आप्यो हतो एनो उल्लेख एना ब्रह्म सिद्धांत में करेलो छे। ज्योतिषशास्त्र ने लगता ग्रंथों पण रचाया छे। एमां ज्योतिषशास्त्र ने त्रण विभाग में वहेंच्युं हतुं तंत्र होरा अने संहिता। तंत्र होरा अने संहिता आ त्रण विभाग में वेचनार हता एवा ज्योतिषशास्त्र वराहमिहिर आ वराहमिहिरे ए खगोळवेता हतो एने आ ज्योतिषशास्त्र ने त्रण विभाग में वेच्युं हतुं। खरा अर्थमां ज्योतिषशास्त्री हता ए। एमणे बृहद संहिता नामनो ग्रंथ पण लख्यो छे अने ए ग्रंथमां उल्लेख छे कि ग्रहोनी असर मानव जीवन पर पड़े छे। मानव जीवन पर एनी असरो मानव जीवनना लक्षणो ए एमना ब्रह्म सिद्धांतमां ब्रह्म संहितामां एनो उल्लेख छे। बृहद संहितामां लग्न ना समय
तळાવ, કુવા, બગીચા, ખેતરમાં વાવણી, આ બધા જે કાર્યો કરવાના છે અને એ કાર્યોમાં શુભ મુહૂર્ત કયું છે, ક્યારે છે, કેટલા ટાઈમનું છે, આ બધાનો ઉલ્લેખ એ બૃહદ સંહિતામાં છે. એટલે સૌથી મહત્વ, અને આજે પણ આપણે એમાં માનીએ છીએ. વિવિધ વિદ્યાઓમાં ભારતના આવા નિષ્ણાતો નિપુણતા ધરાવતા હતા, જુદા જુદા વિષયોમાં નિપુણતા ધરાવતા હતા, એ આપણા પૂર્વજો પર આપણને ગર્વ થાય છે. સૌથી મહત્વનું પ્રાચીન શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર, અને વાસ્તુશાસ્ત્રમાં ભારતનું પ્રદાન હતું. જ્યોતિષશાસ્ત્રનું એ અવિભાજ્ય અંગ ગણાય છે, જ્યોતિષશાસ્ત્રનો જ એક ભાગ છે વાસ્તુશાસ્ત્ર. અને આજે વિશ્વમાં એની ગણના થાય છે અને વિશ્વમાં એની સ્વીકૃતિ પણ મેળવી છે. આવા જ્યોતિષશાસ્ત્રને લગતા, જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ ગણાતું એવું વાસ્તુશાસ્ત્ર, એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા હતા જુદા જુદા આપણા ઋષિ મુનિ. આમાં નારદ, બ્રહ્મા, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા આ ભારતના વાસ્તુશાસ્ત્રીઓ હતા. તો આ વાસ્તુશાસ્ત્રમાં શું હતું? તો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે રહેવાની જગ્યા, મંદિર, મહેલ, સ્નાનાગાર, કોઠાર, ત્યાર પછી અશ્વશાળા, કિલ્લા, આ બધાની રચના કેવી રીતના કરવી એ બધાનો ઉલ્લેખ છે. બૃહદ સંહિતામાં જ એનો ઉલ્લેખ કરેલો છે. તો આ જે વાસ્તુશાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્રને 15મી સદીમાં મેવાડના રાજા રાણા કુંભાએ એનો પુનરુત્થાન કરાવ્યો. કારણ કે કેટલીક વિદ્યાઓ ભૂલાઈ ગઈ હતી, પણ એનો પુનરુત્થાન કર્યો. એનો શ્રેય એ રાણા કુંભાને જાય છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, અને 8 ભાગમાં વહેંચનાર હતા દેવોના પ્રથમ સ્થપતિ, જેને આપણે વિશ્વકર્મા કહીએ છીએ. એ વિશ્વકર્માને માનવામાં આવે છે કે જેમણે વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં વહેંચી દીધેલું છે. તો આ વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી કરવામાં આવે, એનો આકાર, એની રચના, એનું કદ, એની ગોઠવણી, દેવ મંદિર ક્યાં હોય, બ્રહ્મસ્થાન ક્યાં હોય, ભોજનકાળ, શયનખંડ, આ બધાનો માહિતી એમાં ઉલ્લેખ કરેલો છે. આજે વિદેશમાં પણ એને સ્વીકૃતિ મળી છે. તો આ જુદા જુદા વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા આ વિષયોમાં ભારતે વિશ્વને પ્રદાન આપ્યું છે. ભારતની જે સંસ્કૃતિ છે એ વૈવિધ્યસભર છે, અને એ સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, ભારતના આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજ, આ બધાનો સુભગ સમન્વય સધાયો છે. અને એ સુભગ સમન્વય સાધીને ભારતે વિશ્વને કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. અમે સહિષ્ણુતા, સમાનતા, એ આપણી ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ ગણાય છે. ભારતના લોકોનું ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યો, એમાં પણ એકતા દેખાય છે. વસુધૈવ કુટુંબકમ જેવા સિદ્ધાંતો પણ ભારતે આપેલા છે. તો ભારતની જે સંસ્કૃતિ છે વિવિધતામાં એકતાવાળી છે. વિદ્યાર્થી મિત્રો, કે આ આપણો 5મો પાઠ ભારતમાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, અને એ વિકાસમાં આ એની મુખ્ય શોર્ટ નોટ છે. ગણિતશાસ્ત્રમાં ભારતનું પ્રદાન, ત્યાર પછી ખગોળશાસ્ત્રમાં ભારતનું પ્રદાન, અને વાસ્તુશાસ્ત્ર આ ટૂંકનો હતો છે, શોર્ટ નોટ છે, અને એ તમારા નોટમાં લખવાનું છે. તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.